સાબરકાંઠા જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ લગ્ન પ્રસંગે એકઠા થતા લોકો વિરુદ્ધ કાયદાની લગામ કસતું હોય તો અહીં ખેડબ્રહ્મા મામલતદાર કચેરીએ કાયદો ક્યાં ગયો? અહીંયા પણ ટોળા જોવા મળી રહ્યા છે. ખેડબ્રહ્મા તાલુકામાં દિન પ્રતિદિન કોરોનાની કહેરની લહેર ઓછી થતી જોવા મળી રહી છે. જ્યારે આજરોજ બુધવારના રોજ દાખલા અને રેશન કાર્ડની કામગીરી અર્થે આવેલા લોકોની મામલતદાર કચેરીએ ભારે ભીડ જોવા મળી હતી. હવે પ્રજામાં એક પ્રશ્નની ચર્ચા થઈ રહી છે કે ત્રણ તાલુકાના નાયબ કલેક્ટર અપૂરતી વ્યવસ્થા માટે કયા કયા અધિકારીઓને કર્મચારીઓને જવાબદાર ઠેરવશે. હવે જ્યારે મામલતદાર કચેરી ખાતે અપૂરતી સુવિધા, અવ્યવસ્થા અને લાંબા સમયથી અરજદારોના કામો અટકેલા રહેતા એકસાથે અરજદારોના આજરોજ રાફડો ફાટી નીકળતા સોશિયલ ડિસ્ટન્સિંગના લીધે લીરા ઉડવા પામ્યા હતા. ખેડબ્રહ્મા મામલતદાર કચેરી જનસેવા કેન્દ્રની બહાર ટોળેટોળા જોવા મળ્યા હતા. મળતી માહિતી અનુસાર ખેડબ્રહ્મા સેવા સદન કચેરી સંકુલ ખાતે રેશન કાર્ડ, આવકના દાખલા સહિત વિવિધ વિભાગીય કામો માટે વહેલી સવારે 10 વાગ્યાથી મોટી સંખ્યામાં અરજદારોની લાંબી લાઈનો લાગી હતી. જોકે પૂરતા સ્ટાફ અને અવ્યવસ્થાના અભાવે લોકોના ટોરેટોરા ઉમટી પડતા કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગના લીધે લીરા ઉડવા પામ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ખેડબ્રહ્મા શહેર તેમજ તાલુકામાં ભૂતકાળમાં કોરોના મહામારીમાં કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેમ છતાં ખેડબ્રહ્મા મામલતદાર કચેરી અધિકારીઓ આંખાડા કાન કરવાની ટેવ પડી હોય તેમ દિન પ્રતિદિન કોરોના સંક્રમિતોની સંખ્યા કૂદકે ભૂસકે ફરી વધે તેવી લોકોમાં ચિંતા સાથે દહેશતની લાગણી વ્યાપવા પામી છે. ત્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કક્ષાના અધિકારીઓની કચેરી ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગના લીધે લીરા ઉડે તે કેટલા અંશે વ્યાજબી ગણાય આ અંગે વહીવટીતંત્ર નક્કર પગલાં લે તે જરૂરી છે. રમેશ વૈષ્ણવ, ZSTV, ખેડબ્રહ્મા.